દેવીઓ ને સજ્જનો બધાને જય હિન્દ। ફરી એક ઇતિહાસનું પાનું લઈને આવ્યો છું। પાટડીના જાલાકુરોનું રક્ષણ કરનાર ક્ષત્રિય વીર આહીર જગસા ડાંગરનો ઇતિહાસ દોહરાવો છે। મિત્રો, જેવું બાહુબલીમાં કટ્ટપાનું વ્યક્તિત્વ હતું, એવું જ વ્યક્તિત્વ તમને જગસા ડાંગરમાં જોવા મળશે। વિડીયો અંત સુધી જરૂર જોજો। આ વિડીયોમાં તમને આજ આપણા વીર આહીર યોદ્ધાઓ કેવા ખમીરવંતા હતા એની ઝાંખી જોવા મળશે। વેરસિંહના અવસાન પછી પાટડીની ગાદી સંભાળતા રાજા રણમલસિંહજીએ ઝાલાવાડને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યું હતું। રણમલસિંહના લગ્ન સાંભાર એટલે કે મારવાડની કુંવરી સાથે થયા હતા, પરંતુ રણમલસિંહજીની શક્તિ અને સામર્થ્ય વધતું જોઈ એમનો જ સાળો સંભારનો રાજા વિરમદેવ ચૌહાણ ઈર્ષા કરવા લાગ્યો। વીરમદેવ ચૌહાણે પોતાની પુત્રીનો લગ્ન પ્રસંગ આવતા કપટથી પાટડીનો રાજ કબજે કરવાનું કાવતરું પાર પાડવાના ઈરાદાથી પોતાની બહેન બનાવી અને ભાણજને લગ્નનું આમંત્રણ મોકલી આગ્રહપૂર્વક તેડાવ્યું। રણમલજી સંભારનું આમંત્રણ મળતા મિત્ર જગસા ડાંગર અને કેટલાક વિશ્વાસુ સાથે પરિવારને લઈ કુંવરીના લગ્નમાં પહોંચ્યા। રાજા વીરમદેવે લગ્ન મહોત્સવ પૂરો થતા બહેન બનાવી અને ભાણેજને થોડા દિવસ વધારે રોકાવા આગ્રહપૂર્વક કીધું। રણમલજી સંભારમાં રોકાયા। એક દિવસ રાજમહેલમાં ચોપાટ રમવાના બહાને વીરમદેવે દગાથી રણમલજીની હત્યા કરાવી દીધી અને પોતાની બહેન અને ભાણેજ શત્રુશલ્યને કેદ કરવાનો આદેશ આપ્યો। અને આ બાજુ સેનાપતિ જગસા ડાંગરને રણમલજીની હત્યાની ખબર પડતા તુરંત ચૂપચાપ મહારાણી અને કુંવરને લઈને નીકળી ગયા અને ભાગતા ભાગતા કચ્છની ધરતીમાં પ્રવેશ્યા। પાછળ વીરમદેવનું દળ છે અને કચ્છના વેરાન રણમાં પાટડી તરફ ઘોડા દોડાવી રહેલા જગસા ડાંગરની નજર કેટલાક બેઠેલા માણસો પર પડી અને ટોળા વચ્ચે બેઠેલા પડછંદ કાયા ધરાવતી વ્યક્તિને જગસા ડાંગર ઓળખી ગયા। એ વ્યક્તિ બીજી કોઈ નહીં, કચ્છ માથે થરપાકડના રણમાં હાહાકાર મચાવનાર કચ્છ સામે બહાર વટે ચડેલો જેતો જત હતો। લૂંટ અને હત્યા જેતા જત માટે આમ વાત હતી। સલામ અલેકુમ જેતાભાઈ, અરે જગસાભાઈ તમે, રામ રામભાઈ, આ બધું શું છે? જેતાભાઈ, વાત કરવાનો વખત નથી, રાજા રણમલની દગાથી હત્યા કરી સંભારનો વીરમદેવ રાણી અને કુંવરને પકડવા પાછળ પડ્યો છે। જગસાભાઈ ચિંતા ના કરો, બે ઘડી આરામ કરો। જેતાભાઈ, પાટડીમાંથી સંકટ આવી હોય મારાથી આરામ કેમ થાય? એટલે જેતા જતે કીધું, જગસાભાઈએ કામ કરો, આ થાકેલા ઘોડા મૂકી પાટડી પહોંચો, બાકી બધું મારા પર છોડી દો। જગસા ડાંગર રાણી અને કુંવરને લઈ નીકળી ગયો। આ બાજુ વીરમદેવની ફોજ ધૂળની ડમરી ઉડાડતી રણમાં પ્રવેશી અને વેરાન રણમાં જેતા જતે પોતાના 30 સાથીઓ સાથે સંભર સેના સાથે ધીંગાણું શરૂ કર્યું। જેતા જતના સાથીઓએ સંભર સેનાનો કાચર ઘાણ બોલાવી દીધો। સંભરની વિશાળ સેના સામે 31 મરજીવાઓએ મોતનું તાંડવ રમતા કચ્છ અને વાછરાના રણમાં લાશોના ઢગલા ખડકી દીધા અને વતન પ્રેમી જેતો જત અને એના સાથીઓ સંભર સેનાને વેર વિખેર કરતા કરતા વીરગતિને પામ્યા। આ યુદ્ધની યાદ અપાવતા પાળિયા આજે પણ વાછરાના રણમાં હયાત છે અને આ બાજુ જગસા ડાંગર રાણી અને કુંવરને લઈ પાટડી પહોંચી ગયા। પાટડી પ્રજાને ખબર પડી કે રણમલસિંહજી હવે નથી, પાટડી શોકના સાગરમાં ડૂબી ગઈ અને કુંવર શત્રુશલ્યનો રાજતિલક થયો। રાજમાતાએ પાટડી રાજની જવાબદારી જગસા ડાંગરને સોંપી। જગસા ડાંગરે જવાબદારી સંભાળતાની સાથે શાસન વ્યવસ્થા સુદૃઢ કરી રણમલજીની હત્યાના સમાચાર દિલ્હી સલ્તનતને પહોંચાડ્યા અને સમાચાર મળતાની સાથે દિલ્હી સલ્તનત પર બેઠેલો સુલતાન ફિરોઝ શાહ તગલકે વિશાળ સેના સાથે સંભર પર ચઢાઈ કરી અને વીરમદેવે અચાનક આવી પડેલી મુશ્કેલીમાંથી ઉગરવા ફિરોઝ શાહને આકરો દંડ ચૂકવ્યો અને આમ જગસા ડાંગરના નેતૃત્વમાં પાટડી રાજનો વૈભવ અને જાહોજલાલી વધી અને આ જગસા ડાંગરે કેટલી ઐતિહાસિક ધરોહરનું નિર્માણ કરાવ્યું જેનો ઉલ્લેખ અલુજી બારોટના ચોપડે મળે છે અને જગસા ડાંગરે પૂરી આહીર બિરાદરીને દેગામમાં તેડાવી। જગસા ડાંગરની આગેવાની હેઠળ દેગામમાં ભેગા થયેલા આહીરોનું આ સૌ પ્રથમ સંમેલન હોવાનું માનવામાં આવે છે અને આ જ સંમેલનમાં આહીર સમાજના જન્મ, સગાઈ, છૂટાછેડા, પુનઃલગ્ન, મરણ વગેરેને લગતા સામાજિક ધારાધોરણો સાથેનું બંધારણ તૈયાર કરવામાં આવેલું। જગસા ડાંગરને લાખા ડાંગર, રામ ડાંગર અને માવ ડાંગર એમ ત્રણ દીકરા ઝાલાવાડમાં આહીરોનું વર્ચસ્વ વધતાની સાથે જ
પાટડીમાં આહિરોનો દબદબો જોઈ ઈર્ષાળુ હોય યુવાની ઉંમરે ઉભેલા રાજા છત્રશલ્યના કાન ભંભેરવાનું શરૂ કર્યું. જક્ષા ડાંગરના પરાક્રમ, નિષ્ઠા અને વફાદારીને કારણે પાટડી સમૃદ્ધ થયું. જોકે ઉંમર થતા જક્ષા ડાંગર રાજકાજ છોડી પ્રભુ ભજનમાં સમય વિતાવવા લાગ્યા. જક્ષા ડાંગર નિવૃત્ત થતાની સાથે જ શત્રુશલ્યના રાણી, રાણીના સગાવાલા તેમજ સ્વાર્થી લોકો ઝાલાવાડમાં પોતાનું રાજકીય વર્ચસ્વ વધારવાની પ્રયત્ન કરવા માંડ્યા. પાટડીના રાજા શત્રુશલ્યની આજુબાજુ ગોઠવાઈ ગયેલા ખુશામતખોરોના કારણે રાજમાતાને ચિંતા થવા લાગી અને પાટડીના વર્ચસ્વને કાયમ રાખવા જક્ષા ડાંગરની નિવૃત્તિ પછી એમના પુત્ર લાખા ડાંગરને રાજની જવાબદારી સોંપી દીધી. લાખા ડાંગરનો પિતા જક્ષા ડાંગરની જેમ પાટડીમાં ભારે દબદબો હતો, લાખો ડાંગર રૂપ, ગુણ અને ઉમદા સ્વભાવના કારણે પાટડીમાં ખૂબ લોકપ્રિય. એ જોઈ રાજા શત્રુશલ્ય ઈર્ષાથી પીડાતો. આ વાત એ વેળાની છે જ્યારે લાખો ડાંગર અને દે ગામના આહિરો મારવાડ ગયેલા. આ બાજુ રાણીના ષડયંત્રમાં આવી રાજા શત્રુશલ્યએ રાજમાતાની જાણ બહાર દે ગામ પર આક્રમણ કરી દીધું અને વયોવૃદ્ધ જક્ષ ડાંગરના નેતૃત્વમાં આહિરો અને પાટડી સેના વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું. આ બાજુ લાખો ડાંગર પણ આવી જાય છે અને આહિરોએ પાટડી સેનાને ઘમરોળી નાખી. રાજમાતાને ખબર પડી તો એમને યુદ્ધ રોકાવી દીધું. તે ગામની લોહિયાળ અને રુદન કરતી વિધવા આહિરાણીઓને જોઈ રાજમાતાને ખૂબ દુઃખ થયું. આ યુદ્ધમાં સેંકડો આહિરો અને જક્ષા ડાંગર પણ વીરગતિને પામ્યા અને ઝાલાવાડમાં આવેલા 1800 આહિરોના ગામડાઓમાં આ યુદ્ધની વાત વીજળી વેગે થઈ. ઓહો, અમારો જક્ષા ડાંગર પર આવું સંકટ! અને આખી આહિર બિરાદરી દે ગામમાં એકઠી થઈ ગઈ. જગમાલ કાનગડીના નેતૃત્વમાં પાટડીને મૂળિયામાંથી ઉખેડી નાખવાની તૈયારી દે ગામમાં થઈ ગયેલી. હજારો આહિર યોદ્ધાઓ ભેગા થઈ ગયેલા. આ બાજુ રાજમાતાને ખબર પડતા તુરંત કોઈને જાણ કર્યા વગર દે ગામ આવી ગયા અને આહિરોને આક્રમણ ન કરવા વિનંતી કરી. કીધું, જક્ષા ડાંગર તો મારો માનીતો ભાઈ, મારા દીકરાની ભૂલ થઈ ગઈ. આજ ભાઈ બહેનના સંબંધની લાજ નહીં રાખો. આહિરો મૂંઝાયા, શું કરવું? એક બાજુ વિધવા આહિરાણીઓનું રુદન અને બીજી બાજુ એક બેનની આજીજી, વચ્ચે લટકતી તલવાર એટલે આહિરો. આખરે આહિરોએ ભાઈ બહેનના સંબંધને માથે ચડાવ્યો અને આક્રમણ રોક્યું. અને આ સાથે જ આખી આહિર બિરાદરીએ લાખાસરના કિનારે 140 ફાળિયાઓ ઉભા કરી ઝાલાવાડના 1800 ગામડાનો સામૂહિક ત્યાગ કર્યો. અને એ દિવસે શહીદોની યાદમાં આહિરાણીઓએ કાળા ઓઢણા અને સફેદ બલોયા પહેરીને નીકળી, જે એક રિવાજ બની ગયો. અને આમ આહિરો ઝાલાવાડમાંથી ઈસુની 15મી સદીના 3જા દશકના અંત ભાગમાં સ્થળાંતર કરી વાગડ, પ્રાથળ, મજોકાંઠા, સોરઠ, ચોરાડ વગેરે પ્રદેશમાં જઈને વસ્યા. મિત્રો, તમે આહિર છો અને આ વિડીયો પૂરો જોયો છે તો એકવાર જય મુરલીધર જરૂર લખજો. તમને ઇતિહાસમાં દબાયેલી અને ધરબાયેલી સત્ય ઘટનાઓ આ ચેનલ પર મળતી રહેશે. બસ એક નિવેદન છે કે સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારો મનોબળ વધે, ઉત્સાહ વધે. બધાને જય હિન્દ, જય મુરલીધર, જય જય ગરવી ગુજરાત.